એમણે પેલા અમને ચાલુ કર્યું. બીજું આવ્યું, ત્રીજું આવ્યું, ચોથું આવ્યું, પોથું આવ્યું. હું ગુંડારું પડ્યો. બીજો જે નતો તો અહીંયા અને મોટું રિંગ વરે ધબાક ધબાક ચાલે. અને જે મહી પ્રેક્ટિસ કરતા હતા એમના ઘર વાળા છૂટી ટીફી નાથ નો આમ ચેટે કહ્યું, મારે ઘેર કોઈ ભરી ગયું નહીં, કોઈ કાગર નહીં, આ શું બધું ટાઈપ. એટલે એમના જ પરિણામ ચાલે. એટલે આઈને પૂછ્યું એક બોન્ડ ને જે છેવાડે ફરતો હતો ને એમને કોડું ધારી, શું હે કે આગળ વાળાને પૂછો. મને ખબર એમનો આગર શું હે કે મને ખબર નહીં, આગળ વાળાને પૂછો. એમને પૂછ્યું શું હે કે અહીં નહીં, વચ્ચે વચ્ચે પેલા છે ને એમને પૂછો. આગળ 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 કર જે પહેલા હતા એમને પૂછ્યું શું હે, અહીં કશું નહીં કહેતા, મહી છે મહી. તે મહી આમ કરી જોયું બારી ત્યાં તો મહી તૂટે વાકર ખખડાઈ. એના મને જોયું ઘડે હું આવી ગયા, બહેનું ખોલ્યું, આવો આવો આવી ગયા કે પાડું ધરી બે હાર શું ટાઈફા મળ્યા છે. અને કશાય ટાઈફા નહીં કે આ મહી આમ આમ ચાલી કે. એ તો કે પેલા ફર્યા મહી કાલ કોણે જવાનું આમંત્રણ આવી જશે. આ મેં તો કોદાળા કોણે જઈને શું કરવાનું આપણને આવડે કે હું માજી પૂછાય બા કોણે જઈને શું કરતા કે આવું આવું કરવાનું. તે એમણે મને શીખવાડ્યું એની પ્રેક્ટિસ કરો. એ પ્રેક્ટિસ કરાવતા કે હા તે કોડું ધારીને બહાર લાવે હે આ તોરું આ બધું શું કરે કે એ મને ખબર નહીં કે હું તો મેં પ્રેક્ટિસ કરતો શું કરતા હતા ધોન રાજ્યો પાસે. તમે કોકનું જોઈને જે કરો છો ને એવા તો પ્રેક્ટિસ કરો. અને એ પ્રેક્ટિસ તો લઈને ઘેર આયા આગળ વાળા પ્રેક્ટિસ કરતા હતા, એમના આગળ વાળા પ્રેક્ટિસ કરતા, એમના આગળ વાળા બધા પ્રેક્ટિસો કરતા હતા અને આપણા હાથમાં આવી. હવે આપણે પ્રેક્ટિસ નહીં કરવી, આપણે પ્રેક્ટિકલ કરવું. શું કરવું છે? હા, આજે અમે જે ભજનમાં આજે અમે જે આવ્યા છીએ તો અમે ઓળખતા નહીં. અમારો કોઈ હગે કોઈ સંબંધ અમે તો નહીં હગવાડે નહીં મોન. પણ આ મોબાઈલ ઉપર હોંભરીને આ બધું આવ્યું. પણ અત્યાર લગીન આપણે જે જોયું ને બધું મોબાઈલ વાળું હતું. આજે સગુણ એટલે હોમે હોમ હાજર. જોયું કે એટલે માના શરીરની અંદર આવું શરીર ઘડાય છે. માથાનો ભાગ બને, કોનપટિયા બને, આવું નાક બને. કોઈ તું બનાવનાર હશે ને વિઠ્ઠલ? જરૂર જરૂર. કા તો બીબુ રાખતો હશે તો બન્યા પછી આ બીબુ એવો મુક્કી આવે છે. તો બધો જુદો જુદો હે એક ડિઝાઇન નહી જુદો જુદો બધો. એક જ જગ્યાએ થી બે બન્યા હોય, ત્રણ બન્યા હોય, ત્રણે ત્રણ પાસો જુદો. તમે વિચારો એની કરામત કેવી છે. એ તેણે તૈણ પાસો જુદો, એ તેણે તૈના પાસા અંગૂઠા મેચ ના થાય. મોટાનું અનાજ નોનો ના લિયા આલે જ નહીં મંડળી વાળા. જો અહીં આલે અંગૂઠો મોટાનો મેચ થાય તારે ને. એક બાપના જણેલા, એક માના જણેલા, એક ઘરમાં ઉછરીને મોટા થયેલા, છતાં કુદરતે કેવી રચના કરી છે ના અંગૂઠાય મેચ થતા નથી. ના થાય
ના થાય. દેરાણી જેઠાણી બે, તે દેરાણી જેણો થાતે, આના જેઠાણી કશું કરે જ નહીં. જો અહીં તો અહીં લાકડો વેણી લઈને લગાડે, એ વેરા ચાલે, એક જ ટંગ ચાલે, પછી ફૂટી જાય તો બીજો વેણો જાય. તે આ દેરાણી નહીં ખબર પડી, મારું લાકડો તો જોઈશે, તે છોણનો પેલો જેણો થાતે. તે ગામમાં બધા વાતો કરો, જેઠાણી કરતા તે અરેણી કે બહુ હોશિયાર, હા બચાવી જેણો છાપે. આયાન છાપવા પડે એટલે હાથું બે ત્રણ છાપે, એનો જે હુકાય તે આમ જે દેરાણીના ઢગલામાં જઈને દી આવે. બોલ, આવું કરે બરોબર, દેરાણીના ઢગલામાંથી એના ઢગલામાં લાવે. તે તો કઈ તો વાડ હોભળે, વાડનો કોટો હોભળે. બધા તો બધા સીસીટીવી કેમેરા મિલેલા, આ બધા સીસીટીવી કેમેરા છે બરાબર. એ ગામમાં ભાગો રે બધા વાતો કરે, આ જેઠવાણી બહુ હોશિયાર કે પેલી દેરવાણી નો જાણો લઈ આવે, તે બધા વાતો કરે. તે કોકે કહી દીધું જેઠવાણી કે હોભરો હું તારી આખા ગામમાં વાતો થાય, મારી વાતો કરતા કે હા કેવી કે તું દેરવાણી નો જાણો લઈ આવે. ના હોય કે છે તો દેરવાણી નો વડી અંબાલ વડી રાખું ગામ ભેગું કરું, હું એને લેતી નહીં. કઈ કે મારું નામ છે, મને વગવાઈ વામ કર્યું, કેમ કર્યું, ફળમ કર્યું, ઠેક. પછી ફરિયાદ થઈ, કેસ થયો, કેસ થયો, કેસ થયો. કોર્ટમાં કેસ ચાલ્યો, એક બાજુ કઠેરમ દેરવાણી, એક બાજુ કઠેરમ જેઠવાણી. તે જજ સાહેબે વકીલે પૂછ્યું પેલા પેલા દેરવાણી કે ભાઈ કેમ તમે એનું નામ દોસો, કે તમારો જાણો નહીં લેતી થોઈ કે છે. જેઠાણીએ કહ્યું કઠેરામ ઉભી ઉતરી ઉભી ઉપર હી કે મારો લઈ જાય છે, એને તો કદા છાપો નહીં કે મારો છાપેલો એ લઈ જાય કે. દેરાણીએ કહ્યું સાહેબ એવું નહીં કે છે, હું કોઈ આલી મુવાલી બાપની નહીં કે છે, તો એનો જાણો હું લઈ જાઉં ઉપરથી કે મારો એનામાં છે. તે દેરાણી ગોઠે, અરે જેઠાણી ગોઠે દેરાણી, ના ના કે જો સાહેબ તમારી હોમુઈ કે કેવું બોલે કે પછી મારા ઉપર આરોપ પેલા. દેરવાણીએ કહ્યું સાહેબ 100% હું તમને કહું છું એના ઢગલા મારા હશે. કે જેઠવાણીના વકીલે પેલી દેરવાણીને પૂછ્યું તારા એના ઢગલા માં છે એની ખાતરી છે કે જોવો છે કે છે કે લે હેડો કે તે ઢગલે આયા આખું કોરટ, જજ આયા, વકીલ આયા, બધા ઢગલે આયા કે સાહેબ આ ઢગલો ફેંદો એને જેઠવાણી માં, અને એનામથી મારો ન્યા કરશે મારો, અને મારો ઢગલો ફેંદો અંબાલા, એના ન્યા કરે મારા દેવા, પણ એના ઢગલા મારો હે એનું શું. એ જેઠવાણીએ કહ્યું તારા મારા ઢગલામ છે એની ખાતરી છે. એટલે દેરાણીએ કહ્યું જજ સાહેબ કે બોલો આ જૈણોની અંદર મારો જે હશે એ તમારે લેનો આમ કોને ધરવાનો અને કોને અડાડશો, એટલે રામ બોલે, રામ શું બોલે, અને રામ બોલે એ મારા, આ ઢગલામાં જે રામ બોલે એ મારા, અને ના બોલે આખો ઢગલો ફેંકી દેતા પેલી જેઠવાણી નો પરણ આજ હન્યા કર્યા અંબાલા, આખો ઢગલો આપણે ફેંકી દઈએ. મોહમ્મદ હું એક કઈક નહીં માનતો, ગામમાં કોઈ રામ વગર નું ન્યા કરે બધા દેરવાણી હોય કે ના હોય, ભાગ્ય કદાચ કે છે આઠ દસ ન્યા, એ તો એના ન્યા કર્યા તો આપણા ના ન્યા કરે, જો કે આપણા એ માના ઘટમાં બેસીને ઘડનાર એને એને ઓળખવાનો એને. એટલે કહ્યું છે નારિયેળનો ઝાડ ઘણો ઊંચો દેખાય છે, નારિયેળનો ઝાડ ઘણો ઊંચો દેખાય છે.
કોઈ સારું ઘર બનાવ્યું હોય તો આપણને આખા ઘર માં લઈ જાય. આવું મહારાજ, આવું જો આ બારી ચેવી બેલી, અહીં રહોડું બનાવ્યું, અહીં ગોખલો. એ પણ તારા ઘર નું જોઈને અમારે શકો પેલા કડિયા બચારા વૈતરા કરી 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 મરી ગયા. મેં બનાવ્યું બેસના પરદેશી કડિયો સાચો મુસાફીર, પરદેશી કડિયો સાચો, એને બંગલો બનાયો બહુ સારો. વિચાર કરી લેજો, તપાસ કરી લેજો, આ બંગલો કેવો બનાયો.
બનાવ્યો છે ને વિચાર કરો, કોઈની 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 જોડે તમારી ફિંગરપ્રિન્ટ મેચ ના થાય, તો આવું આવું મોડલ કોઈની જોડે તમારું મેચ ના થાય. કરોડો વ્યક્તિ ભેગા કરો, તમારા જેવો ચહેરો કોઈનો નહીં હોય. ઘણા ખરા યાદે નામ પાછળથી ખબર પડી જાય, ફલાણો જાય છે, એનું મોઢું જોવાની જરૂર ના પડે. એની ચાલચર જ કયા મારા કયા લગ ના કયા આ એ હેડતા હોય ને હોશો સારું હમણાં મોઢે હેડતા હોય. અરે ઘણા ખરા ના લુગડા ઉપરથી ખબર પડી જાય, પડે કે ના પડે. હા અમથું કહેવત માં નહીં કહ્યું, બહુ બારણામાંથી કુંવર પારણામાંથી. હા પેલો જન્મ્યો ત્યાંથી ખબર પડે મહારાજ આવે તારશે કે ડુબાડશે. મય લક્ષણ કરતો હોય ખોયા માં આ ખબર પડે હે અંબાળ. હા પડે કે ના પડે, તર ખબર પડી જાય મહારાજ. વહુ બારનામાંથી વહુ બહેણામ પગ મેલે તારથી ખબર પડી જાય કે આ ઘરને ડુબાડશે તારશે. એના લક્ષણ કયા લે, અને તમારામ જે પડ્યું છે ને એ તમારા લક્ષણમાં આવે 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 આવે. ગમે તેટલી અગરબત્તીઓ કરો તો એ લક્ષણ ના જાય. હા અંબાલ ના જાય. બુઢા પણાના કેસ બદલે પણ લક્ષણ ન મૂકે નાખા. હા આઠ દસ છોકરા રમત કરતો હોય એમાં એક છોકરો નખરા કરતો હોય, કઈક હૈરિયો કરતો હોય, કઈક ના હોય ને બોલતો હોય, બોલે ને વિઠ્ઠલ મહંત. એટલે તમારા જેવા આઠ દસ જણા બેઠા હોય ને એવા કે પેલો જે નખરા કરે છે ને એના દાદા આવા લક્ષણ કરે. જો મારા બેટાના દાદાના લક્ષણ આ ત્રીજી પેઢીએ જાય તો આ પેલા ઘૂંટો ઘૂંટો નહીં પીતા, પોટલીઓ પીવે ને એ તમે જોયા છે. આવા પોટલીઓ વાળા પાણી તો અહીં લાવે, કઈક તલાવડા છે કઈક એવા અહીં લાવે લાવે નંબર. એ આ આ જે ભૂંડા હતા રોજ હતા આ ચકલો હતા એ બધા તો જ પાણી પીતો, અને એવો એવો મોણા થયો. આજે એ તલાવડા પાણી ના પીવે તો એમ ચેન ના પડે, ના ભૂલે તો અહી ભૂલે. લક્ષણ જવા મુશ્કેલ, એ કાઢવો મુશ્કેલ છે. પ્લાસ્ટિક ના ડબલા એક વખત કેરોસીન પહેરી ગયું, મેર ગમે તેવા ગરમ પાણીએ ધોવો ને તો એ કેરોસીન નો પાહ ના જાય ના જાય ના જાય. આ પાહ કાઢવો હોય ને તો ભજન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ભજન સિવાય હા અત્યારે ભગવાનના મંદિરમાં સીસીટીવી કેમેરા લાગી ગયા, લાગી ગયા કે ના લાગી. જો વિજ્ઞાન વગર ભગવાનની મૂર્તિઓ પર સુરક્ષિત નથી. અત્યારે તમારા છોકરાને તમારે મોબાઈલ શીખવાડવાની જરૂર ના પડે. મારા બેટા કોઠામાં જીતી ના શીખી ના, પણ હમણે તાર જન્મ આપવાના ટાઈમ સુધી મોબાઈલ મેલ્યા જ નહીં. છેલ્લા સમય ડિલિવરી સવાના સમય સુધી મોબાઈલ, પછી આ પેરા શીખવાડવાનું હોય માહિતી જ શીખી ના. આપણને હજુ નહીં ચલાવતા આવડતું અંબાલે, મને કેટલી સિસ્ટમ નહીં આવડતી લો. અને આજકાલનો આયલો લ્યાંડો મારો બેટા આપણને શીખવાડ, હું શીખવાડું લાવ બોલ. પછી કઢિયા લઈ હોય અને ધીચી ઉધી મારું બધું જબરું કાઢે. તો અહીં આવ્યું કોણે ભણાયા પાઠ, હે આગળનો ઇતિહાસ પણ એની સાખ પૂરશે. સુભદ્રાના કુખમાં અભિમન્યુ હતો અને કૃષ્ણએ સાત કોઠા યુદ્ધની વાત મોડી, છ કોઠા યુદ્ધની વાત માના ઉદરમાં શીખી ગયો કે નતો શીખ્યો, શીખી ગયો તું મહારાજ. હા અને આજે શીખીને જ આવ્યા છે મહારાજ. હા એકબીજા છોકરાના છોકરા ઝૂંટવી લે ઘેર આવતા. હા એક છોકરો નેહારમાંથી પેન ચોરી લાવ્યો, ત્યારે માએ પૂછ્યું બેટા પેન લાવ્યો ત્યાં કહો કઈથી લાવ્યો, એટલે છોકરાને ચોરી લીધી. હાર હાર કશો વાંધો નહીં કે પછી ના ચોરી, તે બીજે ત્યાં પેલું રબડ આવે ને એ ચોરી લાવે.
એમ કરતો કરતો ધોરણ બદલાયું, પણ બીજા ધોરણમાં પણ કશું ચોરી નથી. ચોરતે 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 કોલેજમાં આવ્યો અંબાલા. કોલેજમાં એક એવી ચોપડી ચોરી લાવી, ચોપડી ચોરી લાવી ને ચોપડી ચોરાઈ સીધી થઈ ફરિયાદ. ફરિયાદ થઈ એટલે પછી અંબાલા એક વખત એને જામીનમાં છોડી મેળવી. પછી મારે બેટા મોટી ચોરી કરી, અને ચોરી એવી કરી એવી કરી એને જીધી સજા પડી. સજા પડી એટલે પૂછ્યું એને જે પેલા જજ હતા એમને કે ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? કેવો એમ કે શી ઈચ્છા છે? કે મારા બાનું મોઢું જોવું છે, મારા માનું મોઢું જોવું. તેને માન કને લઈ ગયા. તેને માં અમે ઊભી હતી, આવો આપા અમે આવો ઊભો છે. તે સીધું મોઢું જોવાનું પડી મેલી મારે એક તમારે એમણે તો નરગા ઉપર માર્યો. પણ પેલા એ તેના માના ગાલ ઉપર માર્યો ફટાક. આખી સભા બધા જે હતા બધા વિચારવું પડી ગયા કે માને માર્યો સાહેબ થપ્પડ. માએ પૂછ્યું, બેટા મને થપ્પડ મારવા પાછળનું કારણ શું? ગમે તે કશું થાય ને એટલે પેલા કારણ પૂછો. ધણી ધણીઓની વધે એટલે ત્રીજા વ્યક્તિનું કારણ પૂછો કે કેમ ઝઘડો થયો. એક થાય ના થવો જોઈએ બોલો, પણ કેમ થયો? કારણ વગર કશું થતું. થપ્પડ માર્યા પછી પૂછ્યું કે એની માએ પૂછ્યું કેમ બેટા થપ્પડ મારી મને? કે માં જે દાર હું પ્યાન ચોરી લાયો તે દાર જો ત્યાં મને થપ્પડ માર્યું હોત તો આજ મારે તને થપ્પડ મારવી ના પડે. પણ આ કેદાર ત્યાં ના મારી એની આજે મારે તને 50 વર્ષે મારવાનું થઈ. અને તમે ના મારો તો એવો તમને મારી જશે. એટલે વિચારવા જેવું જે સહી વિનાદ વિચારીએ, બીજું બીજું તો વિચારીએ. હાડ માંસ રુધિર વચ્ચે દૂધ ભર્યું છે, એક વખત હાડકો છે, એક બધા માઉસ છે, એક બધું લોહી છે, આ બધું આટલું ભર્યું છે, છતાં એની મય માના સ્તનની અંદર દૂધ તૈયાર થાય. આ દૂધ તૈયાર કરવા વાળો કોણ? અને તમારે જ્યારે જરૂર હોય ત્યારે દૂધ તૈયાર થાય, અને તમારી જરૂરિયાત બંધ થાય એટલે એ દૂધ બનવાનું પણ બંધ થાય. ખેંચી લો પછી કલાક બે કલાક પછી એની મેં દૂધ ભેગું થાય, છતાં એ વાચરમાંથી દૂધ ન્યા કરતું નથી. કેમ નહીં ન્યા કરતું? એની મેં એવું લોક વાગી જાય, લોક દૂધ ના નીકળી નકે જમ બને એમ ના દડડી પડે. પણ લોક એય કોઈ લોક મારવા વાળો છે. આવું વિચારવાનું, આવું કોણ છે આ? હે, અને એ જ જોણવા માટે આ આ શરીર તમને મને મળ્યું. આ લોકોનો વૈત્રો કરવા નહીં, આડોશી પાડોશી જોડ પાંખ્યો કાઢવા નહીં, આ લોકોનો બ્યાહણો કરવા નહીં, મારી તારી કરવા નહીં, ઉહા ચૂસ કરવા હાતું નહીં, અહીંની વાત પેન ને પેનની વાત પેન કરવા હાતું નહીં, આ લોકોનો છોકરો રાગે પાડવા હાતું નહીં. તમને જે મળ્યું છે આ જોણવા માટે મળ્યું છે, અને આ જો જોણ્યા વગર ગયા બીજા કોઈ વખતમાં આ મોકો મળવાનો નથી. બને વિઠ્ઠલરા, અહીં સમાજની જે રીતો છે ને એ તો તમે નહીં કરો તો એ તમારાથી થવાની છે અને બીજાનાથી પણ થવાની છે. કેમ કે એ તો વંશ પરંપરા ઘર છે એટલે થયા વગર છૂટકો નથી. પણ જે કરવા જેવો છે કોણ કરશે તમારા વગર? કોણ કરશે? અંબાલા, મોરના ઈંડાનો રંગ કોણે પૂર્યો? કીડી નો આતરડા સી રીતે ઘડ્યો? ઝીણી વસ્તુ નો ઘડનાર નારિયેળ ને તૈણ પડો હોય હોય તો ના એક ઉપલું લીલું પડ અંબાલા, પછી વચ્ચે બીજું પડ, અને છેલ્લે એક પાછું પડ હોય, છતાં પણ એની મય પાણી ભરાય છે કે નહીં? પણ થડિયે રહીને પાણી જાય છે તો થડિયે જતું હોય, લાવો આપણે પાઇપ ક્યાં મારીએ?
ના તો થોડી પડે. વિચાર કરવા જો આ જગ્યા ઉપર વિચાર મને આપણી વિચાર થી જો આનો જવાબ ના મળે ને તો એના માટે ગુરુ કરવા જરૂરી છે, એના માટે કોઈ સંત ની જરૂર છે. હા, ભગવાન તમારું કશું નહીં કરી શકે એટલું લખી રાખજો, એક સંત તમારું બધું કરશે. અરે ના કરો, પાંચ એ પણ પત્તા નહીં તારા ઘટમાં પીયું બિરાજે. હા બિરાજે કે ના બિરાજે, હા આ બેનો માટે પોતાનો પતિ એ ભગવાન છે. એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પુરાય, જીવે છે ડાક્ટર લોકી પહેરાય, દોરો પહેરાય, કલ્લો એને પહેરાય એમ બોલા. ના ના શું સમજો તમે, એને હું પહેરાય હવે આ ઠાઠ એને સજાય. એ તો પેલો જીવે એટલે, અને ના જીવતો હોય તો તોય જોજો એને પાણી આલવાનું થાય તાર આગો પાસે કે નહીં